જય મહાકાલ વાલેકુમ સલામ રાધે રાધે ગુડ ઇવનિંગ સ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ સુરતમાં બિલકુલ વરસાદ નથી કાળો તડકો પડે છે તો એક વખત તમારો બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે સ્વાગત છે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં જો કે તમે શેડ્યુલ ની અંદર જોઈને આવ્યા છે કે સર આજે ઈમેલ ભણાવવાના છે એકદમ મજામાં છો ભાઈ એકદમ જલસામાં અને મજામાં હો કે ઈમેલ આપણે આજે ભણવાના છે પણ સાથે સાથે આપણને એટલી ખબર છે કે આપણે ગયા લેક્ચરની અંદર જે પોઈમ હતી અધૂરી હતી તો એ ચાર પાંચ લાઈન પેલા પૂરી કરશુ હા અને ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો હા રુદ્રાક્ષ સવાલ પૂછ્યો છે ભણવાનું પૂછે કે ન પૂછે સર તમે હાથમાં હું લખ્યું છે દાદા તમે પ્લીઝ ગુજરાતી ગ્રામણ નો લેક્ચર હા રાક્ષુભાઈ ઇંગ્લિશ નું તો ભતવાજો મારા ભાઈલા તો રુદ્રાક્ષ મેં મહામૃત્યુંજય મંત્ર લખાયું છે

આ એ જ એ પોઈમ છે આ કે બહુ બધું ભણાવી દીધા પછી કે આ અલગ નથી આ બધું હરખું છે આ બધું હરખું છે તો આપણા માટે કોઈ ફોરેનર નથી આપણા માટે કોઈ વિચિત્ર નથી આપણા માટે કોઈ નવીન નથી બધા દેશના વ્યક્તિઓ આપણા માટે એક જ છે આપણે બધા સૌ એક જ ડાળના પંખી છીએ એવું ભણાવ્યા પછી એમ પૂછે સર આ કહેવા હું માગીશ તો એ કહેવા માગે છે એ આપણે ભણતા હતા

સંપુ માટીએ કેરો તો ઈટ થઈ ઈટ નું ટોળું વેળું ને ભીત થઈ કાન તો ક્યારના પણ કાપી લીધા હતા ભીતના તો વાત ક્યાંથી લીક થઈ હાલો તો આ સાથે આપણે શરૂઆત કરીએ થેન્ક યુ થેન્ક યુ તમે બહુ મારા વખાણ ન કરો ને પછી હું શરમાઈ યાર

મેં એવું જ કીધું પણ આપણી ચાર લાઈન બાકી છે ને ચાર છ લાઈન એ પૂરી કરી દઈ એટલે પંદર મિનિટ થઈ જાય બાકીની જે સમય વધે ને આપણો એની અંદર દીખો આપણે ઈમેલ ભણશું ઓકે એચ પટેલ હા એ થોડુંક હું શીખી ગયો છું નહીં જોવાનું એટલે આથી બંધ કરી દે સમજ સમજવા વાળાને સમજાવવાના ન હોય બરાબર સમજાવવા ના સમજે આ જનાવરની જાત આવા જવું ને બોલું પછી તો ચાલો આપણે યાદ રાખીએ

ટુ હેટ હેટ કરો નફરત કરો અવર બ્રધર્સ કે આપણા ભાઈઓને આપણા જે ભાઈઓ છે એ ભાઈઓને નફરત કરો એવું જ્યારે તમને કહેવામાં આવે તો ઇટ ઇઝ અવર સેલ્ફ કે અવર સેલ્ફ આપણે પોતાને આપણા પોતાને આખું સમજાવું હજી કે જ્યારે જે દુનિયામાં આપણે રહીએ છીએ ત્યારે સારા બધા માણસો આપણને મળે છે તો તો જ્યારે આપણે આ સારા માણસો આપણને મળતા હોય ને કે ભાઈ ઓલો તો કેવો માણસ એને બોલાવતો ઓલા અને આમ કરજે આને આમ કરજે એ સારો માણસ નથી આપડી અંદર બીજા અન્ય વ્યક્તિ સાથે હળી રહેવાની ભાવના છે એ નથી રહેવા દેતા અને અલગ જુદા પાડે છે કે નહીં એવા વ્યક્તિઓ જયારે આપણને કે ભાઈ આપણે આપણા ભાઈઓને પછી આપણા દેશનો હોય આપણા રાજ્યનો જ્ઞાતિનો હોય નો હોય હોય પૃથ્વી ઉપર છે આપણો ભાઈ કોક આપણને એમ કે આપણે આપણા ભાઈઓને શું કરવાનું નફરત કરવાની છે એના પ્રત્યે દેશભાવ રાખવાનો છે એના પ્રત્યે ઈર્ષા રાખવાની છે આવું જો તમને કઈ કહેવામાં આવે આવું જો તમને કઈ કહેવામાં આવે તો યાદ રાખવાનો છે કે ઈ જે દ્વેષ ભાવ રાખીએ છીએ જે કઈ રાખીએ છીએ એ કોને સામે મળવાનું છે આપણને પોતાને હું દર વખતે તમારી સાથે સારું વર્તન કરું તો તમારે સારું વર્તન કરો કે ન કરો હા કરી શકો ભાઈ હર્ષિલ હું તમારી સાથે જેવી રીતે રહું તમે અમારી સાથે એવી રીતે રહેશો બરાબર હું તમને નફરત કરીશ તમે મને નફરત કરશો હું તમારી પાછળથી વાતો કરીશ તમે મારી પાછળથી વાતું કરશો હું તમને ગાળું દઈશ બે તો તમે મને ચાર ગાળું જેવું કરો એવું ભરો હવે તમે મારી સામે બેઠેલા બધા પોઈમ પ્રમાણે એવું કહે છે કે તમે બધા મારા ભાઈ જ છો પણ એમાં ભાઈ નથી બે નહીં છે તો તમે બધા મારા ભાઈ બેન જ છો પણ હું જો તમને સારા મોઢે નહીં બોલાવું તમે મને નહીં બોલાવો હું તમારી સાથે સારી રીતે વર્તન નહીં કરું તો તમે નહીં કરો કોઈક ના કેવાથી કોઈક એમ કે આ તો કેવા છે વિદ્યા કુલના છોકરા હાવ ગોબરા છે એને નહીં બોલાવતા તમે એ સવાલ પૂછે ને જવાબે નહીં આપતા તમે હું સામેથી આયાથી તમને પ્રેમ આપીશ તો તમારી સાઈડ થી મને પ્રેમ મળશે આયાથી મારા સાઈડ થી તમને નફરત મળતી હશે તો તમારી સાઈડથી મને નફરત મળતી હશે તો કોઈક તો આપણને સાથે આવું કરો આપણે એવું કરવાનું નથી આપણે એવું કરવાનું નહીં બકા આપણા માટે નહીં આવું બધું એ તો આપણને સમજાવે નફરત કર એ આપણે જોઈએ એવો નહીં એ આપણું દુશ્મન છે એ એના લખણ એ સારા નથી એવું આપણને કદાચ જો કોઈ સમજાવે તો એને કહેવાનું તું તારું કામ કરલા તું કામ કર તારો કર ધંધો અમારી વચ્ચે નહીં પડવા તો જ્યારે આપણને કોઈ વ્યક્તિ એવું કહે કે આપણે બીજાને નફરત કરવાની છે ત્યારે યાદ રાખજો જેવું કરશો એવું ભરશો ઓકે ધેટ વી શેલ ડિસ્પોઝિસ ડિસ્પોઝ કરવું એટલે આમ નિકાલ કરવો થાય પણ જીવનમાંથી કાઢી નાખવો બીટરે કરવું એટલે દગો કરવો બિટ્રે કરવો એટલે હા બેટા દૂર કરવો એટલે રીમુવ થાય ને તારો સાચો અને કંડેમ નો મતલબ થાય છે ટીકા કરવી ક્રિટિસાઇઝ કરવું ટીકા ટિપ્પણી કરવી પાછળથી આપણે હું ની વાતું કરી કે ભાઈ ફલાણો ભાઈ ઓલો અભિષેક છે ને બહુ વાયડો વાત જવા દે તો બહુ વાયડો છે ત્યાં હોય ને હવાસ કરતો હોય એ હાજર નથી એની પાછળથી વાતું થાય ટીકા ટિપ્પણી થાય કોઈ પણ વ્યક્તિ આમાંથી કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે હું દગો કરું એની ટીકા ટિપ્પણી કરું એને હાંકી કાઢું એને મારા નજરમાંથી ઉતારી દો બીજાના નજરમાંથી ઉતારવા પ્રયત્ન કરું જીવનમાંથી રિમૂવ કરવા પ્રયત્ન કરું તો જો આવું હું કરું છું તો છેવટે મારે યાદ રાખવાનું આ બધું આપણી પોતાની જાત સાથે થાય એટલે હું તમારી સાથે ડગો કરું ને તો કોઈ બીજો વ્યક્તિ મારી સાથે ડગો કરે હું કરે ડગો કરે હું પાછળથી તમારી વાતો કરું કોક મારી પાછળથી વાતો કરશે યસ બિલીવ ઇન કર્મ કર્મ છે જેવું કરો એવું ભરો તો કોઈક તો આપણને કે આવું કરો એવું આપણે કરવાનું નથી બરાબર અને એના ઉપરથી મને આજે પાછી મસ્તીની એક શાયરી યાદ આવી કહું કે છેલ્લે નહીં કહું પછી હા તો આ બે લાઈન પૂરી કરીને કહે છે હલો સો રિમેમ્બર કે યાદ રાખો દીકરાઓ યાદ રાખો યાદ રાખો યાદ રાખો

ઈચ અધર એટલે એકબીજાની આપણે પોતે જ એકબીજાની સામે હાથ ઉગામશું આપણે જ એકબીજા સાથે લડવા માટે તૈયાર થઈ જશે હું તમ તમે મને નથી ગમતા હું તમને નથી ગમતો તમે હામ આવો એટલે મને કડવા ઝેર જેવા લાગો છો હું તમારી આમો એટલે તમને હું કડવો ઝેર જેવા લાગુ છું હા બેટા જય એમ લાવશો એકા બીજા પ્રત્યે આપણે શું કરીએ છીએ લડાઈ કરવા માટે તૈયાર થઈ વિરોધ કરવા માટે તૈયાર થાય છે વિરોધ કરવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે યાદ રાખજો ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ કે આ માનવીય પૃથ્વી છે આ પૃથ્વી છે છે જેની અંદર માનવ રહે જેને આપણે ડિફાઇલ ડિફાઇલ કરીએ કરીએ એટલે સ્પોલ કરીએ છીએ એટલે કે બગાડીએ છીએ એક શેરીમાં રહું છું ને દસ મકાન છે દસે દસ એકબીજા ન બોલતા હોય તો આપણે શેરીને બગાડીએ છીએ બરાબર નવરાત્રી હોય તો દસે દસ એકબીજાને એકતા ગરબા કેમ રમવા રમી થાય જ્યારે આપણે સામે શસ્ત્ર ઉગામીએ છીએ હાથ ઉપાડીએ છીએ બોલીએ છીએ ઈર્ષા રાખીએ ટીકા કરી ટિપ્પણી કરી ખોટું બોલી વિરોધ કરી દગો કરી ત્યારે યાદ રાખજો આપણે એ જ પૃથ્વીને બગાડીએ છીએ જે પૃથ્વીમાં આપણે રહીએ છીએ આપણે એ માનવીય પૃથ્વી છે એને ડિફાઇલ કરીએ છીએ બગાડીએ છીએ નુકસાન કરીએ છીએ આપણે એ પૃથ્વીને બગાડીએ છીએ નુકસાન કરીએ છીએ રેડી હા પછી અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટવેઝ ધ ઇનોસેન્સ ઓફ એર એટલે એટલે આપણે ગુજરાતીમાં સ્વર્ગ અને નર્ક કે એવી રીતે ઉર્દુમાં જન્નત અને જહન્નુમ કહેવાય જહનનુંમ યસ તો આજે હેલ્થ ઓફ ફાયર એટલે નર્ક જેવું વાતાવરણ

આ બધું આપણે કરીએ છીએ અને આજુબાજુના વાતાવરણમાં એવું કીધું છે જો એર હા એ થયું ને પણ આમાં ઈનો નથી ઈનો સેન્સ છે બધા નિર્દોષતા જેને કહેવાય ઈનો એટલે નિર્દોષ ઈનો સેન્સ એટલે નિર્દોષતા ઓકે તો એવરીવેર ઓન અવર ઓન આપણી જે પૃથ્વી જ્યાં રહીએ છીએ ત્યાં બધી જગ્યાએ આપણે દગો નિંદા ઈર્ષ્યા કપટ ભેદભાવ અમારું આ તારું આવા બધા પ્રકારની વસ્તુ જે છે એ આપણે હવામાં ફેલાવીએ છીએ હવામાં ફેલાવીએ એટલે સીધે સીધું નથી એવું વાતાવરણ ઊભું કરી છે આપણે પોતે જ એવું વાતાવરણ ઊભું કરીએ છીએ જ્યાં એકબીજા એકબીજાને ગમતા નથી બરાબર કવા મારા તારું થાય આ ઓલો આનો અમારું લઈ લેવું અમારે લઈ લેવું આ તું રાય બરાબર આવા બધા પ્રકારની પરિસ્થિતિ જે ઊભી થાય છે ને એટલે કે છે પાછા કે ભાઈ રિમેમ્બર યાદ રાખો દીકરા યાદ રાખો નો મેન આર ફોરેન કોઈ માણસ એવો નથી કે જે આપણા માટે ફોરેન હોય પણ એ ફોરેનર કહેવું જોઈએ પરદેશી હોય એન્ડ નો કન્ટ્રી અને એવો કોઈ દેશ નથી કે જે આપણા માટે અજાણ્યો હોય કોઈ દેશનો વ્યક્તિ આપણા માટે અજાણ્યો નથી કોઈ દેશ આપણા માટે અજાણ્યો નથી કોઈ વ્યક્તિ આપણા માટે નવો નથી

એવું 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 તો એની સિવાય આપણે બધા એક છીએ એવું કહેવા માગીએ છે આ સાથે આપણે એ પોઈમ પૂરી કરી છે એની પછી કાંઈ છે નહીં ક્વેશ્ચન આન્સર આપણે ભણવાના હોય પણ એ પહેલાં હું પૂછી લઉં તમને કે ક્વેશ્ચન આન્સર તમને મોકલા છે કે નથી મોકલા આ પોઈમના ક્વેશ્ચન આન્સર થઈ ગયા બાકી બાકી ને તો બસ દીકરાઓ આજનું હોમવર્ક રીડ नंबर टू यूनिट नंबर फाइव स्टांजा ऊपर थी क्वेश्चन आंसर क्वेश्चन आंसर एवरी अब बोल कर लें पी आप लेक्चर ईमेल नो स्टार्ट करिए तो बोल एवं कहे कुछ लूट गया कुछ लुटा दिया कुछ लूट गया कुछ लुटा दिया कुछ मिट गया कुछ मिटा दिया कुछ लूट गया कुछ लुटा दिया कुछ मिट गया कुछ मिटा दिया जिंदगी ने कुछ इस कदर आजमाया हमें जिंदगी ने कुछ इस कदर आजमाया हमें कुछ छिन गया कुछ गवा दिया नाइनटी नाइन परसेंट તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે ઈમેલ ભણશું ઓકે તો હાલો ઈ સ્ટાર્ટ કરીએ ઈમેલ તો આજે આપણે

તો જુઓ આજે આપણે ભણવાનો છે ઈમેલ તો આ ઈમેલ રાઇટિંગ જે આપણે ભણવાના છીએ એક્ઝામની અંદર દીકરા પાંચ માર્ક્સ તમને અપાવશે કતરા માર્ક્સ અપાવશે પોસ પાંચ માર્ક્સની અંદર આ ઈમેલ રાઇટિંગ આપણને પૂછાય છે ક્યાં પૂછાય છેલ્લો સેક્શન સેક્શન ઈ જેને આપણે રાઈટિંગ સેક્શન તરીકે ઓળખીએ

હવે ને હવે અવાજ જોરથી હા તો પાંચ માર્ગ ની અંદર ઈમેલ રાઇટિંગ પૂછાય છે ઈમેલ ના ઓપ્શન માં તમને રિપોર્ટ પૂછાય છે રિપોર્ટ રિપોર્ટ રાઇટિંગ કહેવાય જેને આપણે અહેવાલ લેખનના નામે ઓળખીએ અહેવાલ લેખનના નામે ઓળખીએ છીએ પણ યાદ રાખજો આપણે અહેવાલ લેખન લખવાનું નથી આપણે અહેવાલ લખવાનો નથી ઓપ્શનમાં આવે છે આપણે એને ઓપ્શનમાં કાઢી નાખવાનું છે તમે એક્ઝામ બોર્ડની દેવા જાવ એ પહેલાં એકાદ બે રિપોર્ટના એક્ઝામ્પલ હું તમને સમજાવીશ એટલે તમે ચિંતા નહીં કરતા બળતરા નહીં કરતા

રેવડી ઓકે તો હવે જેને ધીમો અવાજ સંભળાય ને એને કાન પાસે માય કામ કરી નાખજો ફોન એટલે જોરથી સંભળાય તો આ ઈમેલ રાઇટિંગ છે આપણે પાંચ માર્કમાં પૂછાય છે ઈમેલ રાઇટિંગ આપણે કમ્પલસરી લખવાનો છે એની અંદર ફોર્મેટ આવે એ ફોર્મેટ ને આપણે હા તો આર્થિક હવે કોમેન્ટ બંધ કરી દો તો પહેલા નથી મજા આવતી મને પછી નું કહેતા તો ભાઈ મોહમ્મદ ઝૈદ તારે જે કરવું હોય એ તો કરજે તને સારું લાગે એ કરજે બરાબર કેમકે ઈ આખું રિપોર્ટ રાઇટિંગ લખવું પડે અને આપણું ઇંગ્લિશ તો તમને ખબર જ છે એટલે ઈમેલ લખાય માં ફોર્મેટ હોય ફોર્મેટ લખેલું હોય તો તમને ઓછામાં ઓછા ત્રણ માર્ક બે ત્રણ માર્ક આપે તો આપણે જીરો ન આવે બે ત્રણ તો આવે ઓકે હું ભણાવવાનું પછી શરૂ કરું પેલા કોમેન્ટ બંધ કરો કેમ કે મજા આવતી છે તું એક વખત બેક વયો જા પાણી અને પાછો ફરીથી પાછો જોઈન થા એટલે આવી જશે રેડી એક નંબરનો મારો લતા મંગેશકર જેવો અવાજ આવશે હા અથવામાં હોયો બેટા

વ્યક્તિ કોઈ જાતનો પ્રશ્ન પણ નહીં પૂછે કોઈ જાતનો પ્રશ્ન નહીં પૂછે જીવન મરણ નો પ્રશ્ન હોય તો એ નહીં પૂછે ખાલી મરણ નો પ્રશ્ન હોય તો મરી જવાનો પણ પ્રશ્ન નહીં પૂછે કોમેન્ટ માં હું જયારે સમય આપું ત્યારે પૂછશે ત્યાં સુધી કોઈ જાતનું કઈ પણ કોમેન્ટ નહીં કરે બાકી બધું એ ઓકે છે જેને અવાજ ન આવતો એને ગરવ્યો જવાનું રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવાનું હા પ્રીત બેટા મેં માઇક બદલું કે નહીં તો તું એમ કે સાહેબ કાંઈ પ્રયત્ન ન કર્યા નહીં મેં માઇક એ બદલી લીધું આઈ છે બરાબર તો હવે આપણે પેલા કોમેન્ટ બંધ થઈ જાય કોઈ જાતની સપોઝ કે તમારે કોમેન્ટ કરીને કોઈક પાસેથી શ્વાસ ઉછીનો લેવો હોય એના વગર તમે જો મૃત્યુ પામો એમ હોય તો પામી જવાનું પણ શ્વાસ એ નહીં માગતા રેડી એટલે કોઈ પણ જરૂરી કોમેન્ટ નથી એવું મેં કહી દીધું ઇન મિનિટ કન્ટિન્યુ હું બોલીશ મિનિટ બાકી રહેશે મિનિટ કન્ટિન્યુ ભણાવીશ પછી પાંચ મિનિટમાં હું તમને જે કઈ પૂછવું હશે એ પૂછવા દઈશ ત્યાં સુધી ઓકે નહીં ઓકે નહીં ખાવું પીવું કાંઈ નહીં આ હું આવ્યું ના હું પૂછો ને હું ભણાવો ને કાંઈ રેડી કોઈ જરૂરી સવાલ જ નથી હવે તમારી પાસે એવું મેં કહી દીધું અત્યારે હું બોલું એ જ મહત્વનું બીજું કાંઈ તમારા માટે જરૂરી નથી એટલે કોઈ નહીં કરે આ છેલ્લી જાનવીબેને કોમેન્ટ કરી દીધી છે હવે કોઈ નહીં બધા સમજી જાજો બરાબર જે આવ્યું નહીં પછી મને નહીં કહેતા ઓકે તો ઈમેલની અંદર આપણે સૌથી પહેલાં યાદ રાખવાનું કે મિનિમમ ડોટ પેજમાં લખવાનું સમજી લો સપોઝ આપણું આ પેજ છે આ એક પેજ થયું અને આ બીજું પેજ છે તો આ એક પેજ માં તો આખું લખવાનું છે ઓછામાં ઓછું આયા સવા પેજ કે ડોટ પેજ જેટલું આપણે લખાવું જોઈએ કીધા પછી પ્રીત ને નો ખબર પડી રોહન ને નો ખબર પડી અને આયશા ને ખબર ન પડી એવું કીધું જાનવી પછી કોઈની કોમેન્ટ નહીં એટલે પછી ન કરવાની હોય મેં એવું કીધું કે શ્વાસ લેવો જરૂરી હોય બાજુ પાસે માગીને અને એના માટે કોમેન્ટ કરવી હોય તો મરી જવાનું એ નહીં કરવાની પછી તો આમાંથી વિશે શું કહો તો એ પાછો પ્રીત ઓકે એમ કીધા વગરનો રહી ગયો આ એક પેજ આખું અને એની પછીનું આ ત્રીસ કે પાંત્રીસ ચાલીસ ટકા જેવું પેજ આપણે યુઝ કરવાનું છે ઈમેલ લખવામાં

મોટા અક્ષરે પેલા ઈમેલ રાઇટિંગ એવું કરી અને લખી દેવાનું છે ઈ લખ્યા પછી તમારે કમ્પલસરી એક બે ત્રણ ચાર ને પાંચ બોક્સ બનાવવાના છે આ બોક્સમાં ટુ અને ફ્રોમ આ બે ની અંદર કમ્પલસરી આપણે ઈમેલ આઈડી લખવાની હોય ટુ અને ફ્રોમ ઉપર નીચે લખો તો ચાલે છે પાછો બોલું છું ફ્રોમ તમે ઉપર લખ્યું હોય ટુ નીચે લખ્યું હોય તો ચાલે છે દોડે છે કોઈ વાંધો નથી ટુ ફ્રોમ ઉપર નીચે પહેલાં ફ્રોમ લખો પછી ટુ લખો તો એ વાંધો નથી એમાં ઈમેલ આઈડી લખવાની છે ઇમેલ આઈડી જ્યારે લખો ત્યારે તમારી પાસે બે ત્રણ પ્રકારના ઓપ્શન હોય એક એપ્શન ઓપ્શન એવો હોય કે જેની અંદર તમને બે ઇમેલ આઈડી આપી હોય અને આપણે બે જ ઇમેલ આઈડીની જરૂર હોય એ કોની હોય મોકલનારની ને એક મેળવનારની તો સપોઝ તમને બે ઇમેલ આઈડી આપેલી છે

માફ હું તને નહીં કરું તો મેં તને કઈ શ્રાપ તો આપી ન દીધો ભગત હો હવે ભણવામાં ધ્યાન દે જરીક તને મેં માફ કરી દીધું જો હું દાંત કાઢું છું હવે ભણવામાં ધ્યાન દે તો બે ઈમેલ આઈડી આપી હોય એક મોકલનારની મેળવનારની મોકલનાર ને સેન્ડર કહેવાય સેન્ડર ની આઈડી કમ્પલસરી આપણે ફોર્મ માં લખવાની બીજી જે આપેલી હોય એ આપણને કોની આપી હશે મેળવનારની મેળવનારની મેળવનાર આડી આપણે ક્યાં લખશું આઈડી ટુ માં જેને કહેવાય રિસીવર ની આઈડી બરાબર રિસીવર અહીંયા પાછો લખું છું મેળવનાર અને મોકલનાર હવે જો તમારે ટુ અને ફ્રોમ બદલવું હોય ને ઉપર નીચે લખવું હોય તો આખું બદલજો ખાલી આ નહીં બદલતા ફ્રોમ ઉપર જાય તો સેન્ડરની આઈડી ઉપર લઈ જાજો ટુ નીચે આવે છે તો ટુ ની અંદર રિસિવર ની આઈડી ઈમેલ આઈડી આપેલી હોય બે પેલો ઓપ્શન બે આપેલી હોય તો એ બે લખવાની ટુ ની હશે આપેલી હોય એ ટુ ની આપેલી હશે એટલે કે મેળવનાર ની આપી હશે મોકલનાર ની બનાવવાની મોકલનાર ની શું બનાવવાની જો એમાં નામ આપ્યું હોય કે ફલાણાભાઈ તો મોકલનારની ફલાણાભાઈ બનાવવાની અને સપોઝ સમજી લો બેમાંથી એકે ઈમેલ આઈડી આપી નથી એવું શક્ય જ નથી પણ કદાચ બેમાંથી એકે ઈમેલ આઈડી તમને આપે નહીં તો બંને ઈમેલ આઈડી તમે જાતે બનાવી શકો છો કોની જો નામ આપ્યા હોય તો એની નો આપ્યા હોય તો તમને મજા આવે એની પણ ઈમેલ આઈડી બનાવતી વખતે ધ્યાન રાખશું કે ઈમેલ આઈડીમાં કોઈ જગ્યાએ સ્પેસ આવતી નથી ઈમેલ આઈડી માં કોઈ જગ્યાએ સ્પેસ આવતી નથી મારે કદાચ મારી ઈમેલ આઈડી બનાવી રીતે લખું કેતન દાદા મે કોઈ જગ્યાએ સ્પેસ મૂકી નથી તમે ઈમેલ આઈડી બનાવો ત્યારે સ્પેસ મૂકશો તો માર્ક્સ જશે ન બને રુદ્રાક્ષ ઈમેલ આપેલું છે ઈમેલ આઈડી જો બેમાંથી કોઈ ની નો આપી હોય તો જાતે બનાવવાની એવું કીધું ઓકે ઈમેલ આઈડી માં ધ્યાન રાખવાનું કોઈ પણ જગ્યાએ સ્પેસ મુકવાની નથી ਧੰયે વાત કરી દીધી ઈમેલ આઈડી બનાવવાની ટુ અને ફ્રોમ ની પછી જે વાત કરી આપણે આ બધું વચ્ચે લખવાનું છે લેફ્ટ સાઈડ માં નથી લખવાનું આવા કાયદેસરના બોક્સ બનાવી દેવાના પેનથી આવું થોડુંક દોરીને હારું લગાડવાનું છે અને વન બાય વન એક લીટી છોડીને એક લીટી એક લીટી છોડીને એક લીટી એવી રીતે એક બોક્સ દોર્યું આખી લાઇનમાં એક લીટી છોડીને બીજી લાઇનમાં પાછું આખું બોક્સ ત્રીજી લાઈનમાં આખું બોક્સ એવી રીતે આ ચાર લાઈન સુધી પાંચ લાઈન સુધી બનાવવાનું છે એક લીટી છોડીને આ એક બે ત્રણ ચાર ને પાંચ લીટી આ અને પાંચ બીજી તમારે છોડવાની એટલે ટોટલ તમારી દસ લાઈન થશે બરાબર આ તમારી ટોટલ તમારી દસ લાઈન થાય ઓકે ટુ અને ફ્રોમ માં શું લખવાની એની વાત કરી આગળ વધી તો ટુ અને ફ્રોમ પછી આપણે લખવાનું છે સી સી જ્યાં સી સી છે એને કહેવાય કાર્બન કોપી શું છે કાર્બન કોપી શું કામ કાર્બન કોપી કહેવાય જ્યારે કોઈ પણ ઈ હોય એકનો એક ઈમેલ સેમ ટુ સેમ એક કરતા વધારે વ્યક્તિને મોકલવાનો હોય એકનો એક ઈમેલ જ્યારે એક કરતા વધારે વ્યક્તિને મોકલવાનો હોય ત્યારે એક વ્યક્તિની ઈમેલ આઈડિયા લખવાની કેમાં ટુમાં બાકી બધી ઈમેલ આઈડી છે એ તમારે આમાં સીસી માં લખવાની ફોર એક્ઝામ્પલ મારો બર્થડે જ્યારે આવે છે ની બર્થડે માટે હું તમને બધાને ઇન્વાઇટ કરું છું હું બોલું સાંભળી લો હું જ્યારે બર્થડે માટે ઇન્વાઇટ કરું છું તો જે લખાણ છે મારે સેમ ટુ સેમ મોકલવાનું હોય તો હું અહીંયા મારી ઇમેલ આઈડી હોય અહીંયા આમાંથી સમજી લો રુદ્રાક્ષને મોકલતો હોય તો એની હોય તો હું બધી વખતે ફેરી ફેરીને થોડો લખીશ પેલા હાલો રુદ્રાક્ષને મોકલી દીધી પછી પછી આ અહીંયા લખ્યું છે બીજા નામ ભાઈ તૈયારની રૂકૈયાને મોકલવાનું છે તો પછી હું એની ઈમેલ આઈડી લખું એને મોકલું પછી પઢા નસનૈ આવે છે એને મોકલું પછી આસ્ફે આવે એને મોકલું પછી ઓલો ફલાણો આવે એને મોકલું પછી જીત્યું આવે એને મોકલું પછી મેસો આવે એને મોકલું પછી પ્રણવ આવે એને મોકલું અલગ અલગ મારે ન મોકલવો હોય તો એક સાથે બધાને મોકલી શકાય એક વ્યક્તિની ઇમેલ આઈડી આયા લખાય બાકીની બધી જ બધી આઈડીઝ વધારાની જે આઈડીઝ હોય એ બધી વધારાની આઈડી તમે અહીંયા લખી નાખશો અને એક સાથે સેન્ડ કરો એટલે બધાને વહી જાય ફલાણાને નહીં વહી જાય ઢીકણાં નહીં વહી જાય ને પૂછડાને વહી જાય તો એને કહેવાય સીસી પણ આપણે એવું કાંઈ લખવાનું નથી આપણે ખાલી આ લખવાનું એક બોક્સ દોરવાનું સીસી લખવાનું અને એમાં ડેશ કરી દેવાનું એટલે આપડી બે લીટીનો ઉપયોગ થાય આપણે બુદ્ધિ વાપરવાની છે ઓલી બાજુ ઈમેલ લઈ જવાનો છે સવા સવા પેજ પેજ સુધી સુધી લઈ જવાનો છે તો આપણે લીટીઓ તો રાખવી પડશે તો આવા લીટીનો ઉપયોગ કરવાનો રેડી પછી આપ્યું છે બી સી સી જેને કહેવાય બ્લેન્ક અથવા તો બ્લાઇન્ડ એ કહેવાય બ્લેન્ક અથવા તો બ્લાઇન્ડ એટલે બી અને કાર્બન કોપી એનું બ્લાઇન્ડ કાર્બન કોપી અથવા તો બ્લેન્ક કાર્બન કોપી સપોઝ સમજી લો કે હું તમને આમાંથી કુલદીપને હું ઈમેલ મોકલું છું અને સેમ ટુ સેમ આનો એ ઈમેલ હું ધાબી તુષારને પણ મોકલતો હોય પણ મારે કુલદીપને જાણ થવા નથી દેવી કે મેં તુષાર ને પણ મોકલો છે તો પછી મારે તુષાર ની ઈમેલ આઈડી ક્યાં લખવાની આયા લખવાની છુપાવી દેવાની ઈ ઈમેલ આઈડી હું જો આયા લખું છું તો બીજા કોઈ વ્યક્તિને એ નહીં ખબર પડે કે મેં એની સાથે સાથે બીજા કયા વ્યક્તિને ઈમેલ મોકલો છે હું એક સાથે દસ જણાને મોકલું છું એકની ઈમેલ આઈડી આયા લખી છે બાકીની નવની હું આમાં લખીશ પણ આયા જેની ઈમેલ આઈડી છે આને નહીં ખબર પડે એક બીજાને કોઈને નહિ ખબર પડે કે મારી સિવાય બીજા કયા કયા વ્યક્તિ ને ઈમેલ મોકલવામાં આવ્યો છે હ જાનવી પેલા ચોક્કસ શબ્દોમાં મેં એવું કીધું કે આપણે લખવાનું છે શું કામ લખવાનું છે કારણ કે આપણે ઈમેલ ને સવા પેજ સુધી લઈ જવાનું છે તો પેલેથી ક્લિયરિટી કરી નહીં ચાલે લખવાનું એટલે બીસી ખાલી આવું લખી નાખવાનું બોક્સ પછી આપણે ડેશ કરી દેવાનું હા કોઈ રિલેટેડ આવતું હોય ઈમેલ તમે બીજા મોકલી શકતા હોય એવું કઈ આવતું હોય તો તમે મોકી શકો છો બોક્સ દોરવાનું છે

હું વર્ષોથી ભણાવું મેં કોઈથી જિંદગી ના નથી પાડી કે નથી દોરવાનું એમ છતાં પણ તું એવું કહેશો તો વાતને માની લો મેં યુટ્યુબમાં કીધું છે કે નથી દોરવાનું તો એટલો ક્લિપનો વિડીયો મને તું મોકલજે બરાબર કે જો અહીંયા સરે કીધું છે કે આ બોક્સ દોરવાના નથી તો એ વિડીયો તું મને મોકલજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચડાવશું અહીંયા અને બધાને બતાવશું જો હું બોલો છું અને પછી હું એમ કે સોરી બેટા એવું હવે ભૂલ નહીં કરું પણ એવું નહીં બને દોરવાનું છે

જે દિવસે ઈમેલ લખતા હોય એ તારીખ દેવાની ઓગસ્ટ નો સ્પેલિંગ આખો આવડે તો આખો લખવાનો જે સ્પેલિંગ આખો હોય એ લખવાનું ઓકે ટીએસ ને આવડતું હોય લખવાનું ન લખો તો વાંધો નથી ડન જે સ્પેલિંગ લખો એને પહેલો અક્ષર કેપિટલ હોય ડન દોરવાનું છે દોરવાનું છે દોરવાનું છે ઈમેલ કદાચ મેં એમ કીધું હોય નથી દોરવાનું તો ત્યારે હું ગાંડો થઈ ગયો હતો એવું સમજવાનું કે સર ગાંડા થઈ ગયા હતા ઘડીક એટલે અહીંયા ના પાડી દીધી દોરવાનું છે દોરવાનું છે દોરવાનું છે પછી આપણે સબ્જેક્ટ લખવાનું સબ્જેક્ટ ક્યાંથી તો ઓલરેડી તમને ક્વેશ્ચન ની અંદર આપેલો હોય સબ્જેક્ટ ઓલરેડી ક્વેશ્ચન ની અંદર આપેલો હોય જેમ કે તમને અહીંયા કીધું હોય કે એક એક્ઝામ્પલ લઈ લઉં કે રાઇટ એન ઈમેલ ઓન બી આફ ઓફ નીરવ પટેલ ટુ શક્તિ ટ્રાવેલ્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ રિક્વેસ્ટિંગ બુક ફોર્ટ ટિકિટ ફોર યુ તમારા માટે ચાર ટિકિટ તો આયે ઓલરેડી કહી દીધું છે રિક્વેસ્ટ કરો છો ઓલી ઈમેલ આઈડીમાં શું કરવા માટે તો અહીંયા એવું શબ્દ વાપર્યો છે જો તો ચાર ટિકિટ બુક કરવા માટે ચાર ટિકિટ બુક કરવા માટે તો ટિકિટ બુક કરવું એ સબ્જેક્ટ થયો તો બુક ટિકિટ લખો તોય રિક્વેસ્ટ ટુ બુક ટિકિટ લખો તોય ટિકિટ બુકિંગ લખો તોય બુકિંગ ટિકિટ લખો તોય સવાલમાંથી લખવાનું છે રેવડી સવાલ માંથી જ લખવાનું છે સવાલમાંથી જ લખવાનું છે સવાલ માંથી જ લખવાનું છે તો આ વાત થઈ કોની સબજેક્ટ સુધીની પાછા સર રિટર્ન આવી તો અહીંયા સુધીનું સવાલમાંથી તમે જોઈને લખશો જે ટોપિક વિશે તમને ઈમેલ લખવાનું કીધું છે લખવાનું અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો નથી શીખવાડી એપ્લિકેશન જવા દે કોઈને ડાઉટ એ સીખો ડાઉટ એ સીખી સીખી સીખો ડાઉટ ઓકે તો আনে পছি একর পোল করলেকে থোডো কে হানে তুম কো তুম নে হমারা ইশ্তা জোডা দং সে ઈ જે ઓલો ફોન્ટ વાળો છે ને મને પર્સનલી પૂછશે મા નહીં તને જવાબ દેવો દાદા ડેટ આપેલી હોય પેપરમાં જ ડેટ પેપરમાં આપેલી હોય તારે પૂર્વણીમાં ડેટ લખેલી હોય ને બેટા ઈમેલ લખ્યા તો તું નહીં લખતો ડેટ પેપરમાં જો તારે ઓલરેડી તને ખબર જ હોય કે જે જગ્યાએ તું મેલ લખશો ઈ જગ્યાએ ડેટ ઓલરેડી લખેલી હોય તો તું નહીં લખતો હોય તો લખજે બીજું કોઈ સીસી અને બીસીસી લખવાના જ છે નો લખી તો લખવાના એક્ઝામની જે ડેટ હોય લખી શકાય બેટા ચાલે અને મેં એવું જ કીધું જે દિવસે પરીક્ષા એક્ઝામ આપતા હોય એ દિવસે લખ દેવા બેટા બોલ પ્રિયાંશી

ब्लाइंड कार्बन कॉपी समझ लो कि मैं किसी को ईमेल भेज रहा हूँ एक साथ साथ या दस लोगों को एक साथ में इमेज ईमेल भेज रहा हूँ तो मैं समझ लो इसमें से कोई एक नाम समझ लो कि फलाना को ईमेल मोकल रहा हूँ उसके साथ साथ में पूछने को ढिकने को भी मोकल रहा हूँ यानी कि भेज रहा हूँ पर मैं बताना नहीं चाहता हूँ किसी को एक दूसरे को कि मैंने किस किस को ये ईमेल भेजा तो एक ईमेल आईडी में यहाँ लिखूंगा और बाकी की जो सीक्रेट रखनी है वो ईमेल आईडी हम बीसीसी में लिखेंगे समझ रहे हो हर चीज़ ने एक जवाब नहीं देख टपका वहां पड़ी गयो मैं दर वक्त सवाल वाचो पर नहीं जवाब दीदो રેડી કો મને પૂછ્યું તો હમણાં ઓલો સવાલ એનો જવાબ રેડી કે ઓકે ડન ઓકે તો બાકીનો હજી પાર્ટ ટુ કરવો નહોતો પણ પાર્ટ ટુ થઈ ગયો પણ સર તમે અલગ અલગ બોક્સ કર્યા એમ કરવાનું કે આયા જે છે ને એમ લખવાનું હળંગ નહીં લખવાનું એક એક લીટી છોડીને લખવાનું પ્રિયાંશી ભલે મેં નથી લખ્યું પણ લખવાનું છે એમ ગુડુ તો શું તને એ હજી કેમ ભણાવ્યું ભણાવ્યું ત્યારે આવી જશે જયારે એક્ઝામ્પલ ત્યારે ખાલી ડેશ કરી દેવાનું એવું બોલ્યો ખાલી સીસી અને બીસીસી સીયા અને બાજુમાં ખાલી ડેશ કરવાનું એવું મેં ગળું ફાડ્યું એવું ભાઇભરો તો પૂછે વિશાલ પૂછે કઈ બોલ પેન થી લખવાની બે કરી નાખ્યા માર્કર પેન થી લખવાની કઈ પેન થી માર્કર પેન થી એ ન હોય ને તો ઓલો વકીલ હોય કે નહીતમાં ઓલો ભાંગી નાખે વયા મારી નાખી કદાચ તમે જાઓ નીકળો બાય તારા જય શ્રી કૃષ્ણ આવજો પી ગયા નું આજે કાંઈ હોમવર્કમાં નહીં આવે ઇમેલનું આજે કાંઈ હોમવર્કમાં નહીં આવે ઓલી પોઈમ છે એની ક્લાસ પીડીએફ આવશે અને એના ક્વેશ્ચન આન્સર આવશે ઇમેલનું બધું હું કાલે મોકલીશ જાઓ જાઓ ગુડ આવો ઓલી